नमस्कार, हूँ गीता मेहता, स्वागत है आपनो अमारा विशेष कार्यक्रम पीके नी पारायण में। दर्शक मित्रों, पीके नी पारायण आज सवारे अमदावाद थी शुरू थई छे, तोड़फोड़ द्वारा शुरू थई छे, ते आपणे जाणवा मांगीशु कि मुंबई, दिल्ली, अलाहाबाद अने भोपाल सुधी विस्तरी छे। आ तोड़फोड़, आ प्रकार नो विरोध केटलो योग्य अने केटलो अयोग्य, ए मुद्दे आज अमे आपनी साथे चर्चा करवा माटे उपस्थित थया छे। अमारी साथे चर्चा में छे कोंग्रेसना प्रवक्ता हिमांशु पटेल, सामाजिक कार्यकर्ता रुजान खंबाता अने वीएचपीना पूर्व संगठन मंत्री नेहल शाह। कोंग्रेसना जे प्रवक्ता छे ते अमारी साथे जोड़ाई चुक्या छे, अन्य जे मित्रों छे ते अमारी साथे थोड़ी ज क्षणों में चर्चा में जोड़ाशे। परंतु चर्चा की शुरुआत करता पहला अमे आप सबने जणावी दईए कि खास करीने भाजप जे सत्ता पक्ष छे तेने पण आ मुद्दे अमे आमंत्रित कर्या हता चर्चा में, परंतु ते चर्चा थी भागी छूट्या छे ने फोन पर पण तेओए कोई पण रिव्यू नो इनकार करी दीधो छे। चर्चा की शुरुआत करी हिमांशु भाई, हिमांशु भाई खास आपने पूछवा मांगीश के आज जे पीके नो विरोध जे तोड़फोड़ थई सवार थी अमदावाद थी लईने जे समग्र भारत में जे प्रसर्यु छे, शुं लागे छे विरोध केटलो योग्य लागे छे आपने? चौक्कस वर्तमान जागृत समय नी अंदर खूब कॉम्युनिकेशन फास्ट छे। કોઈપણ હું આપના ઈટીવીના માધ્યમથી કહીશ કે કોઈપણ ફિલ્મ બનાવનાર હોય કે કોઈપણ પબ્લિકના માટે કંઈ પણ બનતું હોય તો એની અંદર ચોક્કસ કોઈ સમાજનું કોઈ ધર્મની લાગણી ના દુભાવી જોઈએ, પરંતુ એની અંદર એ જે લાગણી દુભાય છે એની અંદર જે હેતુ હોય ઇન્ટેન્સ હોવો જોઈએ, એનો કોઈ પોલિટિકલ ઇન્ટેન્સ ના હોવો જોઈએ, કારણ કે આ એક એન્ટરટેનમેન્ટ છે। પરંતુ ચોક્કસ એમાં એનો વિરોધ થાય જ, પરંતુ કયા ઇન્ટેન્સથી થાય છે એ ખૂબ જરૂરી હોય છે। અચ્છા, એક તરફ ભાજપ સત્તા પર છે, બજરંગ દળ જે છે તે ભાજપનો જે એક ભાગ ગણાય છે, મેં પહેલા દર્શક મિત્રોને જણાવ્યું કે ભાજપે ચર્ચામાં જોડાવાનો ઇનકાર તો કર્યો જ, પરંતુ ફોન પર પણ આ મુદ્દે કંઈ પણ અમારી સાથે જોડાવાનો ચર્ચાનો ઇનકાર કર્યો। લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ પણ આ મુદ્દે સામેલ છે, અડકતરો સપોર્ટ છે। ભારતીય જનતા પાર્ટી એ મત લેવાવાળી પાર્ટી છે, બજરંગ દળ હોય કે બીજા બધા જે સંગઠનો હોય છે એ નિસ્વાર્થ પોતાના આઈડિયોલોજી પોતાના વિચાર માટે એ લડતા હોય છે, એટલે એમને કોઈની શરમ હોતી નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટી સાથે, હું પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું, તો મારા જે બોલવાની અંદર એક કંટ્રોલ હોય। મેં ચોક્કસ, મને તમે પીકે મૂવી માટે ચર્ચા છે એટલે મેં કીધું એના કોઈ કોન્સેપ્ટ બાબતે હશે। પૂર્વ સંગઠન મંત્રી નેહલ શાહ અને સામાજિક કાર્યકર્તા રુઝાન ખંબાતા, ખાસ કરીને હું આપને પૂછીશ નેહલભાઈ કે આજે જે સવારથી જે તોડફોડનો જે દોર ચાલ્યો છે, અમદાવાદથી શરૂ કરીને સમગ્ર ભારતમાં આજે વ્યાપ્યો છે, આપને લાગે છે કે જ્યારે બંધારણમાં વાણી સ્વતંત્ર છે, વ્યક્તિ સ્વતંત્ર છે, ત્યારે આ પ્રકારે વિરોધ કરવો, તોડફોડથી વિરોધ કરવો યોગ્ય છે? તોડફોડથી વિરોધ કરવો યોગ્ય નથી। એકચ્યુઅલી બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ એ દેખાવો હતા, કોઈ તોડફોડ નથી। પણ ક્યાંક ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે જે માનસ છે હિન્દુ સમાજનું, એ ક્યાંક ક્યાંક કોક ખૂણે એવું વિચારી રહ્યું છે કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે। કોઈ જ્યારે દેખાવો કરે છે તો એ લોકો અંદરથી જે ઉકળેલા છે બહાર આવી જાય છે, અને આ બધું કર્યું એ પ્રજાએ કર્યું છે। થિયેટરની અંદર 10-15 લોકો ગયા, તોડફોડમાં ક્યાંય અમારા કાર્યકર્તા નથી, મેં ન્યૂઝ ઉપર જોયું કોઈ જગ્યાએ અમારા કાર્યકર્તા નથી। તોડફોડ તો થઈ છે, અમારા જે સંવાદદાતા હતા તે પણ હતા, જે સમય તોડફોડ થઈ તે સમયે સ્થળ ઉપર હાજર હતા, તોડફોડ થઈ છે એક નક્કી બાબત છે। અમારો સવાલ એ છે કે આ પ્રકાર વિરોધ દર્શાવવો કેટલો યોગ્ય, અને હજુ હું જે કહેવા માંગુ છું એ વસ્તુ તમે સમજો, હું જે કહેવા માંગુ છું એ સમજો, તમે તોડફોડનો જે વિઝ્યુઅલ છે અમારી સાથ સામે આપ જોઈ શકો છો, જીવંત આ દ્રશ્યો છે, અને આ જે કાર્યકરો છે તે ભાજપના છે, બજરંગદળના છે। મને આમાં કોઈ બજરંગદળનો કાર્યકર્તા જ નથી દેખાતો, હું આટલા વર્ષોથી સંગઠન મંત્રી તરીકે વિશ્વ હિન્દુ પરિષદમાં મેં કામ કર્યું છે, હું એટલા માટે જ તમને કહેવા માંગુ છું, એક પણ કાર્યકર્તા મને આમાંથી એમાંનો દેખાતો નથી। બીજી વસ્તુ, ત્યાં દેખાવો કર્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ ચોક્કસપણે કર્યા છે, પણ હવે હું જે કહેવા માંગુ છું કે આ એક પ્રકારનો આ કેવો આતંક છે, આ હિન્દુ સમાજ હવે કંટાળી ગયો છે આ આતંકથી કંટાળે। કોઈ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી, તમે કહો છો કે નરેન્દ્રભાઈની સરકાર આવી, એ વખતે ગોધરાકાંડ થાય છે,
ગોધરા કાંડ થયા પછી જે થાય છે બધાને દેખાય છે. હવે એ બી પબ્લિકનો રોષ હતો, તમે સમજો આ બધા કેસોમાં ખબર પડી કે આ પબ્લિકનો હિન્દુ સમાજનો રોષ હતો. આજે આ પીકેનો મુદ્દો ચડ્યો છે, છાપામાં પણ વધુમાં વધુ એના વિશે આવી રહ્યું છે. સંજયભાઈએ બી લખ્યું છે એમની કોલમની અંદર દિવ્ય ભાસ્કરમાં. અચ્છા હું આપને ખાસ રોકાઉં, રુઝનબેન આપને આ પ્રકારની તોડફોડ, આ પ્રકારનો વિરોધ કેટલો યોગ્ય માનો છો? સૌથી પહેલા તો અમારા માટે આ નવું નથી, કારણ કે ફના જયારે આમિર ખાન નું લોન્ચ થયું હતું ત્યારે ગુજરાતમાં ફનાનો બી ઇસ્યુ થયો હતો, એટલે એ કઈ નવી વાત નથી. બીજું કે એમને કહ્યું કે આ મારા માણસો નથી, પણ અલ્ટિમેટલી કોઈ માણસ છે ખરા. હવે કઈ પાર્ટીના છે આપણે એમાં અત્યારે પડવું નથી, બટ વોટ માય ટેક ઇઝ અઝ યુ ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે માય ટેક ઇઝ કે જે આ પિક્ચર છે એમાં ઓબ્વિયસલી દેર આર સર્ટન થિંગ ઓબ્જેક્શનલ. ફ્રીડમ ઓફ રાઇટિંગ બધાને છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન બધાને છે, પણ નોટ ટુ હર્ટ ધ સેન્ટિમેન્ટ્સ. પણ ઓબ્વિયસલી એ થોડું કંટ્રોલમાં રહેવું જોઈતું હતું, જે બે ત્રણ પોઈન્ટ છે એવા બી વધારે નથી, જે કટ થઈ બી શકે છે. પણ હવે તો આવું ઘણી વાર એવી છે ને કે જે ચીજ બુક બેન થાય, મૂવી બેન થાય તો વધારે, જાણે કે 200 કરોડ તો આઈ થિંક કરી ચુક્યું છે એપીકે, અને ફાસ્ટેસ્ટ કર્યું છે પાછું, એટલે હવે થેન્ક્સ ટુ ધેમ આ તોડફોડના લીધે હજી ફાસ્ટેસ્ટ છે હવે. એટલે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ ઇઝ દેટ કે યસ ઇટ હેડ ટુ બી બેલેન્સ, જે નથી બેલેન્સ થયું. પણ એના એના પોઈન્ટ ઓફ વ્યૂ થી એ છે કે જે યાર તમે લોકો સાહેબ હેલ્પ કરી રહ્યા છો કે જે 200 કરોડ કરી જી, સો યુ આર હેલ્પિંગ ધેમ. રુઝનબેન રુઝનબેન ના સવાલને હું નેરભાઈ આગળ ધપાવવા માંગીશ કે એમણે કહ્યું કે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગયું છે, અને બોલિવૂડમાં એક ચર્ચા એવી પણ છે કે પીકે ને 300 કરોડની ક્લબમાં સામેલ થશે. પહેલા અઠવાડિયામાં આ ફિલ્મ એટલી બધી ચાલી નહીં, હવે રહી રહીને જ્યારે 10 દિવસે આ પ્રકારનો વિરોધ થાય, આ પ્રકારનો તોડફોડ થાય, ત્યારે નથી લાગતું કે બજરંગ દળ આ પ્રકારે એક સપોર્ટ કરી રહ્યા છો તમે વિરોધની, પણ એ ક્લબમાં સામેલ થવા માટે તમે એનો સપોર્ટ કરી રહ્યા છો? એક્ચ્યુઅલી આ કોઈ સપોર્ટ કે વિરોધની વાત નથી, મહત્વની વસ્તુ એ છે કે હિન્દુઓ પર થતા અત્યાચાર, વિશ્વ હિન્દુ પરિષદનું કામ છે, બજરંગ દળનું કામ છે, એના વિશે સમાજને નિર્દેશ કરવો, ધ્યાન દોરવું. હવે સમાજ ઉપર અમે ધ્યાન નહીં દોરીએ તો બીજું કોણ? સાહેબ આ ધ્યાન સમાજનો કરોડની થશે, આ ફિલ્મ તમે 300 કરોડ 700 કરોડની થશે, ભલે ભલે આર્થિક રીતે એમને હેલ્પ કરી રહ્યા છે. હું એક ખાસ આપણે સવાલ પૂછવા માંગુ છું કે બંધારણમાં વાણી સ્વાતંત્ર્ય છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, અને બીજું કે બજરંગ દળ જે છે તે ભાજપનો જ એક અસ્તિત્વનો એક ભાગ છે. તમને નથી લાગતું કે તમે સરકારને પણ હજુ કરી રજૂઆત કરી શક્યા હોત? એક્ઝેક્ટલી, સરકાર આપણી સાથે આપણું તો સરકારે નથી સાંભળ્યા આપણે, અરે આવી શક્યા હોત? અમે આવેદન પત્રો આપ્યા છે, રજૂઆત જ કરી છે, દેખાવ કર્યો છે, તમે સમજો તોડફોડ કરી છે એ પબ્લિક. આ તો કેવું છે ભાઈ, લંકામાં આગ લાગે કોઈ હનુમાનજી નું પૂછડું બાળે તો લંકામાં આગ લાગે બી કરી, હવે કોનું પૂછડું બળ્યું આગ લાગી એ પછી ચિત્તચરાનો તપાસ કરી શકે છે. સેન્સર બોર્ડ ને રજૂઆત કરી શક્યા હોત? સેન્સર બોર્ડ ને રજૂઆત ભાજપ, અમે કોઈ પાર્ટીના પગારદાર નથી, કોઈ પણ પાર્ટીના અમે કોઈ પગારદાર નથી. કોને બનાવ્યું, કોના સરકારમાં બન્યું, અમે તો કોંગ્રેસની સરકારમાં બી વિરોધ કર્યો છે, ભાજપની સરકારમાં બી હિન્દુત્વના મુદ્દે કઈ પણ હશે તો અમે વિરોધ નોંધાવીશું, અમે પ્રદર્શન કરીશું. આટલો મોડો વિરોધ કેમ? મોડો વિરોધ નથી, બધે ચાલુ જ છે વિરોધ. જો એક બીજી વસ્તુ તમને કહું, આમિર ખાન ના પિક્ચર જનરલી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોતા નથી. આટલી ચર્ચા થયા પછી કેટલાક કાર્યકર્તાઓ પિક્ચર જોઈ અને એનું તથ્ય જાણ્યા પછી વિરોધ કરાય, એમને વિરોધ પણ ના કરાય, એમને તમે મને કઈક કહો એના એ સાંભળીને મારાથી વિરોધ ના કરાય. એટલે મોડું થવાનું કારણ કદાચ એવું બી હોય કે આમિર ખાન ના પિક્ચર નથી જોતા હિન્દુ સમાજના, જે જે લોકો સમજી શકે છે એ લોકો અમે નથી જોતા એમના પિક્ચર. પણ મારા ઘણા નેતા એક આપણા ઘણા નેતાઓ કે છે કે ભાઈ અત્યારે મહાશિવરાત્રી, પ્રેસ વાળા બી કેમ્પેન બી કરે કે મહાશિવરાત્રીએ દૂધ તમે એના કરો છો ભગવાનને ચડાવો છો, એના કરતા એ 20 રૂપિયાનું દૂધ તમે ગરીબ બચ્ચાને રાખો, ત્યારે તો તમારા નેતાઓ કે છે તમે વાવા કરો છો કે આવો જ નેતાઓ જોવો જોઈએ. અને જ્યારે આ પિક્ચર મેં એવું કહ્યું છે તો તમે એને ગાળો આપો છો કે જો આવું કે છે અમારા ભગવાનનું એને ઇન્સલ્ટ કર્યું, એટલે લેટ અસ બેલેન્સ. તમે હિન્દુ શિવલિંગ પર દૂધ ચડતું જોયું છે, આજે અમદાવાદની અંદર કેટલા હજાર લોકો રોજ અન્નક્ષેત્રની અંદર ખાય છે હિન્દુ સમાજ અને તીર્થોમાં, એ તમને નથી દેખાતું, એટલે તમને વ્યય દેખાય છે, પણ હિન્દુ સમાજ દ્વારા સમાજ સમાજ ને કઈ રીતે મદદરૂપ થયું કે હિન્દુ સમાજ જોડે છે બીજા કોઈ જોડે નથી. ત્યારે તમે વાવા કરો છો ના પિક્ચરમાં બોલાયો તો તમે પ્રોટેસ્ટ કરો, મારો ખાલી દલીલ આટલી. અમે કોઈ પોલિટિશિયન જોડે વાવા કરવા નથી ગયા, અમે નથી ગયા કોઈ ની જોડે વાવા કરવા માટે. દૂધ આમાં ના વેડફો ને ગરીબ ને સાચી ત્યારે ત્યારે અમે વિશ્વ હિન્દુ પરિષદના બેનર નીચે અમે ક્યારે નથી બોલ્યા. આપ આ સમગ્ર મામલે શું કહેશો? હું ચોક્કસ, મને તમારો ફોન આવ્યો, મેં થોડોક મેં પિક્ચર નથી જોયું,
પણ મેં એનો બે ચાર જે મારા જે પિક્ચરના શોખીન હોય એવા મારા મિત્રોને મેં વાત કરી તો આ પિક્ચરનું જે ડાયરેક્ટર અને રાઇટર છે એ મારા બંને સાથી મિત્રોનો હું ધ્યાન દોરીશ કે એમનું નામ પ્રસન્ન જોશી છે જે ગુજરાતી છે અને જેમને ગત પાર્લામેન્ટની ચૂંટણીમાં આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના આખા ચૂંટણી કેમ્પેનિંગનું એમને એના જે ગીતો એનું જે જિંગલ એમને આ બનાવેલું છે કલાકારને તો તમે બી આજે ઈ ટીવીની અંદર છો આપના ડિબેટ પીકેની ડિબેટ આપી તો કાલે ગુજરાતી પિક્ચરની પણ આપના જે હેડ હોય એ નક્કી કરે એ આપને બોલવાની હોય જી ખાસ ખાસ નિર્ભય આપણે પૂછવા માંગીશ કે સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપના નેતાએ આજે એવો આક્ષેપ કર્યો છે કે આ ફિલ્મ બનાવવા માટેના જે પૈસા છે તે દુબઈથી આવ્યા છે ને આ મુદ્દે તપાસ થવી જોઈએ એનું કારણ છે કે અગાઉ પણ આવી જ ફિલ્મો બની છે આવી ફિલ્મોની અંદર દુબઈ કનેક્શન આતંકવાદીઓના રૂપિયાના કનેક્શન જોવા મળે છે અને કદાચ આના પરથી એવું દેખાઈ પણ આવે છે કે એ લોકો જે આ ઇન્ડિયાની અંદર એક્સપોઝ કરવા માંગી રહ્યા છે આજે નરેન્દ્ર મોદીની સરકાર સેન્ટ્રલમાં આવવાથી હિન્દુ સમાજ ઉભો થઈ જાય એવી તકલીફ લાગી રહી છે જે લોકોને એ લોકો દ્વારા એને તોડવા માટે આ રીતસરનો ફિલ્મી આતંકવાદ ચલાવવામાં આવી રહ્યો છે અને એનો વિરોધ કરવો એ યોગ્ય છે લોકો સુધી આ મેસેજને પહોંચાડવા માટે વિરોધ કરવો ખૂબ જ જરૂરી છે જી નિર્ભય હું ખાસ પૂછવા માંગીશ કે આપે કહ્યું કે એક પ્રકારનું જે ફંડિંગ છે તે આતંકવાદીઓ પાસેથી મળે છે કે એ પ્રકારના જેને કે ગલત રાહ પરથી જે પૈસા આવે છે એના દ્વારા મળે છે કેન્દ્રમાં જે સરકાર છે અત્યાર સુધી એવું હતું કે ગુજરાતની સરકારોએ કેન્દ્રના માથે ડોળી દીધી હતી કે કેન્દ્ર સાંભળતી નથી હવે તો ગુજરાતમાં પણ આપની સરકાર છે કેન્દ્રમાં પણ આપની સરકાર છે આપણે નથી લાગતું કે આ મુદ્દે આપણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનને આપણે રજૂઆત કરવી જોઈએ તો 100% રજૂઆત કરવી જોઈએ તમને એ વાતની નવાઈ ના લાગી કે સુબ્રમણ્યમ સ્વામી આજે ભારતીય જનતા પાર્ટીની અંદર છે છતાં પણ જો એ વાત કહી શકતા હોય તો જો અમે હિન્દુત્વના ઠેકેદાર બનીને બેઠા હોઈશું તો અમે કેમ નહીં રજૂઆત કરીએ આ મુદ્દે અમને જાણ થશે જે પ્રમાણે એ પ્રમાણે અમે પણ સામે એ વસ્તુ કરવાના જ છીએ અમે કલેક્ટરને પણ આવેદન પત્ર આપીશું સુબ્રમણ્યમ સ્વામીએ કીધું એના પરથી અમને બી વધારે આ શંકા અમારી બી ઘેરી થતી જાય છે કે આવું હોય શકે તો આની તપાસ થવી જ જોઈએ મારો મુદ્દો એ છે કે કોઈ પણ મુદ્દે રજૂઆત વગર સીધી જ તોડફોડ કે સીધા જ આક્રમક પગલા ઓવરઓલ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન 100% હું તમારી જોડે છું હું ક્યાં કહું છું પણ કે તોડફોડ કરવી જોઈએ હું એમાં માનતો જ નથી રજૂઆત કરવી જોઈએ રજૂઆત કરી છે તોડફોડ કોઈએ પણ કરી હોય આપનું કેવું એવું છે કે પબ્લિકને સાચી વસ્તુની કદાચ આ શું છે દેખાવો વખતે પત્રિકા વેચાયું પબ્લિકને સાચી વસ્તુની જાણ થઈ એમનો રોષ ભભૂકી ઉઠ્યો ને તોડફોડ થઈ છે બીજું કંઈ અમે જાણતા નથી તોડફોડ બાબતમાં હું એવું કહેતો જ નથી તોડફોડ કરી પણ દેખાવ ચોક્કસ કરવા જોઈએ સમાજને જાગૃત ચોક્કસ કરવો જોઈએ ક્યાંકને ક્યાંક આપ એવું કબૂલ કરો છો કે આપની સરકાર આપને સાંભળતી નથી આનો 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 સીધો મતલબ એ થાય અમે કોઈ સરકારના નથી અમે હિન્દુત્વનું કામ કરીએ છીએ અમે હિન્દુ જનતા માટે છે આ દેશની બહુમતી હિન્દુ છે બહુમતી લોકોના અમે નેતા છીએ સ્વીકૃત નેતા છીએ એટલે અમે સરકાર કોની છે એ મહત્વનું નથી કંઈ પણ હિન્દુ વિરોધી કૃત્ય થાય તો એના દેખાવો કરવા અમારી જવાબદારી છે અને અમે કરતા રહીશું હિમાંશુભાઈ ખાસ ખાસ આપને પૂછવા માંગીશ કે મેં પહેલા જણાવ્યું દર્શકોને આપ સૌને કે વીએચપી જે છે કે બજરંગ દળ છે તે ભાજપનું જે અવિભાજ્ય અંગ છે આરએસએસનો સપોર્ટ છે જેના કારણે આ સરકાર હોદ્દા પર આવી છે કેન્દ્ર સરકાર પોતાનું સ્થાન લીધું છે જે પ્રકારે અમારી સાથે ચર્ચામાં નથી જોડાયા ભાજપ જે પ્રકારે આ મુદ્દા પર કોઈ રિસ્પોન્સ નથી આપ્યો આપને નથી લાગતું કે આપની જે હિંમત કે જે હોંસલા અફઝાઈ કહેવાય તે ક્યાંક ને ક્યાંક ભાજપ કરી રહ્યું છે હું ચોક્કસ મારા બંને સાથીને પૂછીશ કે હું પણ હિન્દુ છું હું પણ પટેલનો દીકરો છું મેં ઓમાય ગોડ જોયેલી ઓમાય ગોડના એક્ટર હતા પરેશ રાવલ એ અત્યારે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના પણ હું એમને દોષ નહીં આપું કારણ કે એક્ટર હતા મને એમ લાગે છે કે ઓમાય ગોડમાં પણ હિન્દુ ધર્મ એ મૂવી જોયા પછી મને પણ થોડી બહુ જબરજસ્ત નફરત થઈ હતી કે મારા ધર્મ વિશે આવી વાત ના થવી જોઈએ આવી મજાક ના થવી જોઈએ કારણ એ પિક્ચરનો વિવાદ ના થયો કારણ કે એમાં પરેશ રાવલ હતા મન પિક્કે પિક્ચરની અંદર એના જે પ્રસૂન જોશીએ બનાવ્યું છે એની જગ્યાએ એના કલાકાર જે અમીર ખાન પરેશ રાવલ તો બીજેપીના સાંસદ છે પરેશ રાવલ બીજેપીના સાંસદ છે તો પણ એ ઓ માય ગોડ જેવું મૂવીમાં એમને એમનો રોલ હતો બંને ડાયરેક્ટર પ્રોડ્યુસર અને કલાકાર આ પિક્ચરની અંદર હું ચોક્કસ એટલું કહીશ કે હું અમીર ખાનનો કે કોઈ ફિલ્મ સ્ટારોનો ફેન નથી હું સરદાર પટેલનો ફેન છું હું રાહુલ ગાંધીનો ફેન છું કે જેને કંઈક કર્યું છે ત્યાગ આપીને હું એટલું કહીશ કે અમીર ખાને સ્વચ્છતા અભિયાનમાં કામ કર્યું એક મિનિટ મારી વાત સાંભળી લો
તો એમાં એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા વર્તમાન સરકાર મુદ્દાથી અડી રહ્યો છું ને એમને એમને હું એમના મુદ્દાનો જવાબ આપું છું એમની જ ભાષામાં એમણે વાત કરી પરેશ રાવલની મારે બી પરેશ રાવલ સાથે મને એવો કોઈ સંબંધ રાખવાની ઇન્ટરેસ્ટ નથી પણ પરેશ રાવલનું ઓમાય ગોડ મૂવી મેં પણ જોયું છે હવે એની અંદર તમને ક્યાં એવું લાગ્યું કે ફક્ત એક જ ધર્મ ઉપર પ્રહાર થયો બીજી વસ્તુ કે પરેશ રાવલે જે વિરોધ કર્યો છે બી ધર્મ એણે ગીતા વાંચી છે અને પછી એને જવાબો આપ્યા છે એણે ફક્ત ધર્મનું જે ઇન્ટરપ્રિટેશન જે ખોટું થઈ રહ્યું છે એના વિશેનું ધ્યાન દોર્યું છે પિક્ચરમાં તમે બહુ મહત્વની સમજવાની બાબત છે હું તો એવું માનું છું એમાં મુસ્લિમમાં પણ એમણે એમ કીધું છે તો કોઈ પણ ધર્મના માટે ના એટલે એ આપણે કેવું હતું ના કોઈ આજે મલ્ટીનેશનલ કંપનીઓ ફક્ત ધર્મના નામનો જે ઉપયોગ કરી રહી છે એનો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે લોકોના માનસમાંથી અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ તો હું પણ માનું છું કોઈ પણ ધર્મમાં હોય એણે એક ધર્મ માટે નથી કીધું પરેશ રાવલ એ પિક્ચરના ડાયરેક્શનમાં તમે માર્ક કરજો એમણે મુસ્લિમ ધર્મના લોકોના પણ કેસ લડવા માટે લીધા હતા એમણે ખ્રિસ્તી ધર્મના પણ લીધા છે અને હિન્દુ ધર્મના પણ લીધા છે ખેડૂતોના વેરા દૂર કરવાની અત્યારે જે કપાસનો ભાવ વધારો ભાવથી જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે 700 રૂપિયા કપાસનો ભાવ છે જે ખેડૂત અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે જયારે નરેન્દ્રભાઈ મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 1300 રૂપિયા સરકારે આપ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ નું સ્ટેટમેન્ટ છે ક્લિપિંગ છે પ્રશ્ન અત્યારે જે તપાસના ખેડૂતો આઘાત કરવામાં આવ્યો છે આત્મહત્યા કરી રહ્યા છે એ વાતમાં ડાયવર્ટ કરવા હિમેન્દુભાઈ આવા બધા મુદ્દા ઉભા કરી ચાલી રહી છે અમે કપાસ અને ખેડૂતની ચર્ચા કરવા માટે ફરીથી એક નવા પ્લેટફોર્મ પર આપની સામે પાયામાં જવું પડે તમારે અત્યારે મુદ્દો એ છે કે આ પ્રકારના દેખાવો યોગ્ય કે અયોગ્ય આ પ્રકારની તોડફોડ યોગ્ય કે અયોગ્ય આપની દ્રષ્ટિએ એ તો જેમને જે સંગઠને કર્યું છે એમને પૂછો કેન્દ્ર સરકાર એમની પૂરા દેશના અચ્છે દિન છે રુઝાનબેન હિમાંશુભાઈ નું કેવું છે કે પૂરા દેશના અચ્છા દિન શરૂ થઈ ગયા છે સારા દિવસો આવી ગયા છે તો આપ શું માનો છો કે આ પ્રકારનો જે છે અત્યારે જે આ જે ગોળા લડાઈ ચાલી રહી છે જોઈ રહી છું સી બેઝિકલી જે એમનું કેવું છે કે અમે તો ખાલી અમે તોડફોડ નથી કરી પણ ધ ફેક્ટ ઇઝ કે સાહેબ જે કર્યું છે એની હિંમત રાખો એક્સેપ્ટ કરો કારણ કે તમે કહો છો કે અમે તો ખાલી એનો વિરોધ પ્રદર્શન કર્યો અને બાકી બીજા લોકોએ ચડીને તોડફોડ કરી લેટ અસ એક્સેપ્ટ આઈ એમ ઓલસો અગેન જે થોડા સીન્સ છે પીકે માં ખોટા સીન્સ છે ના હોવા જોઈએ બીકોઝ ઇટ ઇઝ હર્ટિંગ ધ સેન્ટિમેન્ટ્સ રુઝાનબેન આપની વાત કન્ટિન્યુ રાખે રુઝાનબેન નો આક્ષેપ છે કે તમે સ્વીકારવાની જે છે એને એક્સેપ્ટ કરવાની અમે જે કરીએ છીએ સ્વીકાર્યું છે વેલેન્ટાઇન ડે માં ટામેટા વાળી થઈ હતી તમ લોકો વીએચપી એ સ્વીકાર્યું તો વીએચપી એ કર્યું તો કે સ્વીકાર્યું કે હા મેં કર્યું છે એટલે હું એ જ કહેવા માંગુ છું અમે જે કરીએ છીએ સ્વીકારીએ છીએ હાઈડિંગ બિહાઇન્ડ યુ આર ટેલિંગ આપની તમે સેલ્ફ પ્રોક્લેમ કરી લીધો છે તમે લીધો છે 200 કરોડ તમે લીધો છે આપની સરકાર છે ભાઈ હાલમાં કરે એમને 200 કરોડ રૂપિયા જયારે અમદાવાદ ઇન્ડિયામાં 200-300 કરોડ રૂપિયા ની ફિલ્મો જોવાની હોય એક મિનિટ 233 કરોડ લાસ્ટ યર કિકે કમાઈ હતી તો આ વખતે આ વર્ષે કમાઈ તો હવે આ 200 કરોડ તો પહોંચી ગઈ છે તો આજ આપણે હિન્દુઓ ના જ મુસ્લિમ આ પિક્ચર જોવા જાય છે સાહેબ એટલે જે તમે ઠેકો લીધો છે એ તમારો પૂરતો ઠેકો છે બીજા લોકોનો પૂરતો નથી નિયમિત એક્સેપ્ટન્સ માટે આટલો ડર શું કામ જયારે આપની જ સરકાર છે કેન્દ્રમાં અને રાજ્યમાં યસ જો સાચી વસ્તુ એક્સેપ્ટ કરવામાં કોઈ તકલીફ હોતી જ નથી સમજો પહેલી વસ્તુ કર્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે જ કર્યા છે પણ તોડફોડ કરી છે એ કરી નથી નથી કરી તો નથી કરી હા એવું બની શકે કે ત્યાં આગળ જે પત્રિકા વેચાય કે જ્યાં લોકો લાઈવ વિઝ્યુઅલ્સ અમે આપને બતાવ્યા અમારા ખુદના સંવાદદાતા ઈટીવી ના વાણી સ્વતંત્ર છે આ દેશની અંદર જો કોઈ ગમે તેવું પિક્ચર બનાવી શકતું હોય કોઈ ગમે તે બોલી શકતું હોય તો અમે વિરોધ તો કરી જ શકીએ છીએ અમારો હક છે ચોક્કસ એમને જે હિન્દુત્વની વાત કરી
તો મેં આરએસએસ બજરંગ દળના મારા ઘણા મિત્રોને મેં વાત કરી છે, ઘણી વખત અમે ચર્ચા કરી છે કે તમે ખૂબ લડત આપી છે, લોહી તમારા કપાળે નીકળ્યા છે, માર તમે ખાધો છે. તમે કર્ણાવતી અમદાવાદનું નામ પડશે એ રજૂઆતને દોડનાર પણ આ જ લોકો હતા. 370 માટે રામ મંદિર, જે બાબરી મસ્જિદનો વિવાદી ઢાંચો તોડી નાખ્યો, એ જે સરયુ નદીમાં કહેવાતા જે રામ ભક્તો મર્યા, એ પણ હું ચોક્કસ કહીશ કે બજરંગ દળના, વીએચપીના, આરએસએસના જ હશે. તો કેમ તમારા હજી આ ત્રણ મુદ્દા, તો પ્રજા, હિન્દુ પ્રજા, હું પણ રાહ જોઈને બેઠો છું કે ક્યારે તમે અમદાવાદનું નામ કર્ણાવતી કરશો, ક્યારે 370 દૂર કરશો, ક્યારે રામ મંદિર બનાવશો, જમ્મુ કાશ્મીરની ચૂંટણીની અંદર 370 ની કલમ એના પર રાજકીય ઉપર જઈ રહ્યા છે. રાજકારણ હાલ 370 તો અમે નહીં રદ કરી શકીએ ને, પણ તમે રજૂઆત તો એક એક દિવાલ તમે કોંગ્રેસ, તમે હિન્દુ તરીકે કોંગ્રેસના સાંસદોને બી એ વખત કીધું હતું કે કદાચ વધારે સારું હતું. અમે તો કહેવાનો મતલબ કે એટલે એ ભેગા થવાની જરૂર છે, અમે એના માટે એ પ્લેટફોર્મ આજે આપણે પૂરું પાડશું, એ પ્લેટફોર્મ બીએપી પૂરું પાડશે. એટલે હવે ટૂંક સમયમાં, હવે 4-5 વર્ષમાં જોઈએ કે આ બધા મુદ્દાઓ ના થાય, નહીં તો આપણે બધા ભેગા થઈ જઈએ. રુઝાન, હું ખાસ એક સવાલ પૂછવા માંગીશ કે માય નેમ ઇઝ ખાન જયારે રજૂ થવાની હતી ત્યારે શાહરૂખ ખાને એક એરપોર્ટ પર એક વિવાદ ઉભો કર્યો હતો કે આઈ એમ નોટ ટેરરિસ્ટ, એક પ્રકારનો એ પબ્લિસિટી સ્ટંટ હતો જે પાછળથી લગભગ સૌ કોઈના ધ્યાનમાં આવ્યું. જયારે આમિર ખાન પીકે પોસ્ટરના જે ફર્સ્ટ પોસ્ટર આવ્યું ત્યારથી જ વિવાદમાં છે ફિલ્મ, ત્યારે લાગે છે કે આ પણ એક પ્રકારનો આ વિવાદ જ, એટલે સી ઇટ્સ વેરી નેચરલ. ત્યારનું આપણે એ જ વાત કરીએ કે હવે 200-300 વેટ જોઈશે, એમને જે ભાવતું આ લોકોએ જઈને આપી દીધું, કારણ કે બાય ડિફોલ્ટ વિવાદ થયો એટલે ચાર લોકો વધારે જોવા જાય છે. અને જોઈને એ બી કહે છે, તમે ચેક કરજો, જોઈને કહે છે કે ના એમાં એક બે સીન્સ હતા ખોટા હતા, ના હોવા જોઈએ. પણ એટલી તો મારે, આપણા હિન્દુઓમાં એટલી તો બુદ્ધિ છે કે આ કઈ આપણે કે અને આમિર ખાને કીધું એટલે આપણે એમાં આવી જવાના છે કે અરે અરે રાયે કીધું સાચું, એટલે આપણે 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 પોતાના ધર્મમાં આવ્યા, આપણા પોતાના વિશ્વાસમાં, આપણે આપણે વિશ્વાસ નથી આપણા ધર્મમાં કે ના ખોટું છે ને આ બાકી સારું હતું આ ખોટું હતું. ફિલ્મ જોઈ, ખેલ ખતમ, પૈસા મજા કરી, પોપકોર્ન ખાઈને પાછા આવી ગયા. એમાં આ લોકોએ જે આટલું બધું તમાશો કર્યો એટલે લોકોને વધારે ધ્યાનમાં ગયું. રુઝાન, અમારી પાસે સમય ઘણો ઓછો છે. હું કસરને પૂછવા માંગીશ કે આ પ્રકારનો જે ટ્રેન્ડ શરૂ થયો કે કંઈ પણ ના ગમે એટલે થોડી ફોડી નાખો, પછી પબ્લિક પ્રોપર્ટી હોય કે ખાનગી મિલકત હોય, આ ટ્રેન્ડ કેટલો યોગ્ય? આનો લોબી છે કે જેને જે થિયેટરમાં તોડાયું છે એ લોકોને પકડીને લોકો પાસે પૈસા ભરાશે. હવે એક લો આવ્યો છે એનું, એ બી તમને કહી દઉં. અને કમિંગ બેક ટુ આ, ઓબ્વિયસલી ધીસ ઇઝ નોટ એ હુસએવર ઇઝ, અમને પહેલા તો એ લોકોને ઇન્સાઇટિંગ માટે આ લોકોને દે શુડ બી લાયબલ ફોર ઇન્સાઇટિંગ. અગર ના પાડે છે કે અમે નથી તોડ્યું, અને જેને તોડ્યું છે એને કરવું છે. સી, આપણે જે નોન વાયલન્સ દેશમાંથી છીએ અને આપણે જ પોતે હિંસા કરશું તો કોઈ નથી, આપણી જ્યુડિશિયરી છે, જ્યુડિશિયરીમાં આપણે ભરોસો રાખવો જોઈએ. અને એમાં આમ તો બધી વાર કહે છે જ્યુડિશિયરીમાં ભરોસો છે, ને આપણે આપણી પોતાના ધર્મમાં ભરોસો રાખવો જોઈએ. મારા અંબેસ એ કહું છું કે આપણે આટલા વીક છે કે એક આમિર ખાન મૂવી જોયેલો કે આપણે બધા આપણા હિન્દુઓને બધા નફરત થઈ જાય. શું કહેશો? આમાં એવું છે કે વિરોધ કરવાની બાબત હવે એ કહે છે કે વિરોધ બી ના કરવો જોઈએ, તો હું કહું છું વિરોધ ચોક્કસ કરવો જોઈએ. આજે કોઈ તમારા મા બાપને ગાળ બોલી જાય તો એ તો એના મોઢે બોલ્યો છે, મોઢું તો એનું જ ખરાબ થયું છે ને, પણ છતાં બી શું તમે કોઈ રિસ્પોન્સ નહીં આપો? અને ના આપો તો કદાચ આ હિન્દુ ધર્મમાં નથી. હું એટલું કહી શકું. અને હિન્દુ ધર્મમાં જો આજે કેવું છે કે તમે હનુમાનજીની પૂંછડી પર પગ મૂક્યા પછી એમ કહો છો કે લંકાને આગ લાગી, તો કોઈ હિન્દુ સમાજનું દિલ દુભાયું હશે તો એ તોડફોડ પણ કરી હશે. હું ના નથી પડતો, તોડફોડ થઈ છે એ દેખાય છે, પણ કહેવાનો મતલબ કે એના હિસાબે કે તોડફોડ થઈ એટલે હવે આપણે દેખાવો ના કરવા, અમે લોકોને પ્રેરણા આપી રહ્યા છીએ એવું નથી. સમયનો અભાવ છે. હિમાંશુભાઈ, નેહલભાઈ, રુઝાનબેન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. હું ખાસ નેહલભાઈનું વાક્ય દોહરાવીશ, રુઝાનબેનનું વાક્ય દોહરાવીશ કે સૌએ પોતપોતાના ધર્મ પર વિશ્વાસ રાખવો જોઈએ. અને કદાચ આ જ અમારી ચર્ચાનો હાર્દ છે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.